हेलो, वेलकम बैक एंड वेरी गुड मॉर्निंग डियर स्टूडेंट्स। वेलकम बैक टू आर ई लर्निंग सेशंस। दिस ई लर्निंग सेशंस इनिशिएटेड बाय श्री विद्या दिस विद्या संकुल अंडर द गाइडेंस ऑफ डॉक्टर जी एम सुतरिया सर। एंड वेलकम बैक टू आर सब्जेक्ट एसपीसीसी। सो द नेम ऑफ द सब्जेक्ट इज एसपीसीसी। इन दैट पार्ट वन, that is commercial correspondence, chapter number 3, that is interdepartmental correspondence and employee related correspondence, and today this is our lecture number 6 and overall lecture number 14. Here in this chapter we are discussing about interdepartmental correspondence। હવે આપણે જે રીતના આગળ જ્યારે સ્ટાર્ટિંગ ઓફ ધ લેક્ચર માં વાત થઈ ત્યારે ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે એ ત્રણ ટાઈપના હોય છે, જેની અંદર સૌથી પહેલું હોય છે એ હોય છે નોટિસ, એ પછી સેકન્ડ હોય છે એ હોય છે સર્ક્યુલર। આ બંને વિશે આપણે આગળના ચેપ્ટરમાં, કેમ કે પ્રીવિયસ સેશનમાં આપણે ફરી વખત એનું આખું ડિટેલ ડિસ્કશન લીધું હતું કે આ ચેપ્ટરમાં અત્યાર સુધીમાં આપણે ઇન્ટ્રોડક્શન, પછી એના રિલેટેડ જે જે વસ્તુ હતી, નીડ ફોર ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ, ધેન નોટિસ, ઓબ્જેક્ટિવ્સ ઓફ નોટિસ, ધેન સર્ક્યુલર, ફંક્શન્સ ઓફ સર્ક્યુલર, ઓબ્જેક્ટિવ્સ, ડિફરન્સ બિટવીન નોટિસ એન્ડ સર્ક્યુલર, અને પછી આપણે એના મોડેલ લેટર્સ જોયા હતા, જેમાં આપણે બે લેટર નોટિસના જોયા હતા અને પછી બે લેટર્સ છે એ સર્ક્યુલરના જોયા હતા। એક બેઝિક ડિફરન્સ જે સર્ક્યુલરમાં આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો એ ફરી વખત સમજી લઈએ, તો સર્ક્યુલરની અંદર પણ હેડિંગ ડેટ આવે છે પણ ઇનસાઇડ એડ્રેસ આવતું નથી, સેલ્યુટેશન કમ્પલસરી નથી। એટલે આ બે પોઈન્ટ એવા છે કે જે આપણે ઓમિટ કરી શકીએ છીએ, પ્લસ એનો જે બોડી ઓફ ધ લેટર છે એમાં 3 પેરેગ્રાફ્સ કરવા કમ્પલસરી નથી, વિધિન 1 પેરેગ્રાફ્સ વી કેન ઇઝીલી મેન્શન ધ રીઝન બિહાઇન્ડ ધ સર્ક્યુલર, એન્ડ યસ ઇટ ઇઝ બેઝિકલી રિલેટેડ ટુ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સમ અધર ઇન્ફોર્મેશન દેટ ધ મેનેજમેન્ટ વોન્ટ્સ ટુ કન્વે ટુ ઓલ ઇટ્સ બ્રાન્ચ એન્ડ સબ બ્રાન્ચીસ, એ વસ્તુ રિલેટેડ હોય છે। એટલે આપણે લાસ્ટ ટાઈમ બે ટાઈપના સર્ક્યુલર જોયા હતા, એમાં એક બેંક હતી કે જે એના એમ્પ્લોઈઝને નેશનલ હોલિડેઝ સેલિબ્રેટ કરવા માટેનો સર્ક્યુલર મોકલે છે, અને બીજું હતું ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કે જે દરેક સ્કૂલના પ્રિન્સિપલ્સ અને ટીચર્સને રિક્વેસ્ટ કરે છે કે તમે ઇલેક્ટ્રિસિટી અને વોટરનો વેસ્ટેજ છે અટકાવો, પોતે પણ એને અમલ કરો અને સાથે સાથે તમારા જે સ્ટુડન્ટ્સ છે એમને પણ એના માટે થઈને તમે એમને અવેરનેસ ક્રિએટ કરો કે જે આપણે રિસોર્સિસ યુઝ કરીએ છીએ એ સ્કેર્સ રિસોર્સિસ છે અને એનું આપણે વેસ્ટેજીસ અટકાવવું પડશે। તો આટલા પોઈન્ટ્સ છે જે આપણે લાસ્ટ સેશન સુધીમાં ડિસ્કસ કર્યા। ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ અ મેમો। આજે હવે આપણે મેમોથી સ્ટાર્ટ કરશું। તમે એક વસ્તુ સમજો કે હવેથીને તમને બધાને પણ મેમો ખબર પડવા માંડી છે, જ્યારે પણ કોઈ પણ પોલીસવાળો તમને ચાર રસ્તા ઉપર ટ્રિપલ સીટમાં જોવે છે, હવે તો માસ્ક વગરના જોતા હોય છે, ક્યારેક તમને આમનમ કોઈ રીઝન વગર ઊભા રાખી અને તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરે છે તો એનો મેમો આવે છે, હવે સીસીટીવી સર્વેલિયન્સ શરૂ થઈ ગયા છે એટલે કે જ્યારે પણ તમે ટ્રાફિક રૂલ્સ બ્રેક કરો છો, રોંગમાંથી આવતા હોય, 3-સીટર હોય છે, મોબાઈલ પર વાત કરતા હોઈએ છીએ, સિગ્નલ બ્રેક કરીએ છીએ, તો ઈ મેમો એટલે કે ઇલેક્ટ્રોનિક મેમો આપણા ઘરે આવે છે।
મેમો પોઝિટિવ નેગેટિવ બંને હોય છે. અત્યાર સુધી આપણે જેટલા જોયા એ બધા નેગેટિવ મેમોસ છે. એ સિવાય આપણા ઘરે મ્યુનિસિપાલિટી ટેક્સ ભરવાની નોટિસ આવતી હોય છે, સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટી ટાઈમ ટુ ટાઈમ સર્ક્યુલર આપતા હોય છે, આ બધા જ એવા લેટર્સ છે, આ બધા જ એવા જ કોરસ્પોન્ડન્સ છે કે જે રૂટીન લાઈફમાં આપણે લોકો ફેસ કરતા જ હોઈએ છીએ, પણ આપણને ખબર નહોતી હોતી કે આનો મિનિંગ આમ થતો હોય છે. એટલા માટે અહીંયા આગળ આપણે એના રિલેટેડ બધું ડિસ્કશન કરશું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું મેમોથી. મેમોની અંદર સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરશું મિનિંગ ઓફ મેમો. મિનિંગ ઓફ મેમોથી સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 37 જે પ્રીવિયસલી આપણે જે લાસ્ટ મોડેલ લેટર જોયેલી નીચેનો પોર્શન છે. ધ ટર્મ મેમો ઇઝ નોર્મલી મિસઅન્ડરસ્ટુડ. હમણાં જ આપણે વાત થઈ કે જનરલી આપણે એવું જ માનીએ છીએ કે મેમો એટલે કે જે પાવતી છે એ હંમેશા નેગેટિવ હોય છે. એટલા માટે અહીંયા આગળ એ ક્લિયરલી એમણે મેન્શન કર્યું છે કે ધ ટર્મ મેમો ઇઝ નોર્મલી મિસઅન્ડરસ્ટુડ. એક્ઝામ્પલ, સર વિલ ઇશ્યુ મેમો ઇફ ડોન્ટ રીચ ઓફિસ ઇન ટાઈમ. આપણે એ સાંભળીએ છીએ અને આપણે એવું જોયું પણ હોય છે, અને બેઝિકલી તમે લોકો તો હજી અમારી સાથે જ એક ફોર્મલ રિલેશનશીપમાં આવ્યા હોય, કોઈ પણ સ્ટુડન્ટ હોય એની ફોર્મલ રિલેશન કોની સાથે? ટીચર્સ, પ્રિન્સિપલ્સ એમની સાથે. એમને કોઈ એમના પર બોસ હોતા નથી, પણ એઝ અ મેટર ઓફ અ ડિસિપ્લિન આપણે એ ધ્યાન રાખીએ છીએ કે આપણે જ્યારે પણ સ્કૂલમાં લેટ આવીએ તો ઘણી વખત આપણને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે, પેરેન્ટ્સને ફોન કરવામાં આવે છે, અથવા તો પનિશમેન્ટ આવે છે. તો આ બધા સર્કમસ્ટન્સીસને બાદ કરતાં મોટા ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે આપણે જોબ કરતા હોઈએ ત્યારે ત્યાં આગળ ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે થઈને એ લોકો ઘરે ન મોકલી શકે કે આટલા મોટા એમ્પ્લોયીના પેરેન્ટ્સને કોલ કરી અને એમને કમ્પ્લેન ના કરી શકાય, તો એ લોકો શું કરે છે? મેમો ઇશ્યુ કરે છે. મેમો એટલે કે વન ટાઈપ ઓફ વોર્નિંગ. અને કોર્પોરેટ્સમાં એવો રૂલ છે કે વિધિન વન ઇયરમાં તમને 3 મેમોસ આવ્યા હોય, કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન એવું પણ ફોલો કરે છે કે ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ તમને અમુક સ્પેસિફિક મેમોસ આવ્યા હોય તો તમારું પ્રમોશન અટકે છે, તમારા રિટાયરમેન્ટ વખતે પ્રોબ્લેમ થાય, અને ઘણા બધા મેમો ઇશ્યુ થયા હોય તો પોસિબલ છે કે તમને ટર્મિનેશન પણ મળે છે. તો આ બધા સર્કમસ્ટન્સીસમાં આપણે હંમેશા મેમોને શું લઈએ છીએ? નેગેટિવલી. એટલે અહીંયા શરૂઆતમાં જ એને સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ કહી દીધું, ધ ટર્મ મેમો ઇઝ નોર્મલી મિસઅન્ડરસ્ટુડ. આપણે જનરલી એને અન્ડરસ્ટેન્ડિંગ આપતા નથી. ફોર એક્ઝામ્પલ, સર વિલ ઇશ્યુ મેમો ઇફ ડોન્ટ રીચ ઓફિસ ઇન ટાઈમ. જો હું ઓફિસે ટાઈમસર નહીં પહોંચું તો સર મેમો ઇશ્યુ કરશે, ડેટ ઇઝ ધ વોર્નિંગ. સેકન્ડ, બોસ વિલ ગીવ મેમો ઇફ યુ મેક મિસ્ટેક ઇન યોર વર્ક. જો તમે તમારા વર્કમાં મિસ્ટેક કરશો તો બોસ તમને એના વોર્નિંગ સ્વરૂપે મેમો આપશે. એટલે પહેલું, તમે ઓફિસે ટાઈમ નહીં પહોંચો તો પણ મેમો આવશે. બીજું, તમે ઓફિસમાં રહીને સ્પેસિફિક વર્ક ટાઈમલી મેનરમાં ના કરો, આમથી આ માટા મારતા હોય, ટાર્ગેટ કમ્પ્લીટ ના કરતા હોય, એ બધા સર્કમસ્ટન્સીસમાં પણ મેમો આવશે. તો એક મેન્ટાલિટી કેવી સેટ થાય આપણી? આપણને શું લાગે કે મેમો છે એ ઓલવેઝ શું છે? નેગેટિવ. એ હંમેશને માટે કોઈને કોઈ ડિસિપ્લિનરી સ્ટેપ્સ લેવા માટે થઈ એ થતા હોય છે. ઇટ રિફ્લેક્ટ્સ અ બિલીફ ધેટ વેન અ મિસ્ટેક ઇઝ કમિટેડ બાય એન એમ્પ્લોયી એન્ડ ધ એમ્પ્લોયી ઇઝ ઇન્ટિમેટેડ અબાઉટ ધ સેમ ઇન રાઇટિંગ, ઇટ ઇઝ નોન એઝ મેમો બટ ઇટ ઇઝ એ મિસકન્સેપ્શન. તો આ જે બે એક્ઝામ્પલ આપણને આપ્યા, ટાઈમલી મેનરમાં ઓફિસે નહીં પહોંચવાનું અને ઓફિસમાં સ્પેસિફાઇડ પીરિયડની અંદર ટાઈમ કમ્પ્લીટ નહીં કરવાના, બંને જે સર્કમસ્ટન્સીસ આપણને કહેવામાં આવ્યા છે,
આ બંને સર્કમસ્ટન્સીસ ઉપરથી આપણે શું માનીએ, તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન શું? જ્યારે પણ મેમો વર્ડ તમારા માઇન્ડમાં રિફ્લેક્ટ થાય છે ત્યારે તમે એને કઈ રીતે કન્સિડર કરો છો? તમે એને શું પોઝિટિવલી લ્યો છો કે નેગેટિવલી લ્યો છો? એના રિલેટેડ જો આપણે જોઈએ તો ઇટ રિફ્લેક્ટ્સ અ બિલીફ ધેટ વેન અ મિસ્ટેક ઇઝ કમિટેડ બાય એન એમ્પ્લોય કોઈ સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો ના કરી શકે, કોઈક મિસ્ટેક થાય, કોઈક ઇશ્યુ ઊભા થાય છે, એન્ડ ધ એમ્પ્લોય ઇઝ ઇન્ટિમેટેડ અબાઉટ ધ સેમ, એને એની ઇન્ફોર્મેશન, એની જાણ કરવામાં આવે, ત્યારે ઇન રાઇટિંગ ઇટ ઇઝ નોન એઝ મેમો. જ્યારે એને રાઇટિંગમાં જાણ કરવામાં આવે તેને મેમો કહેવામાં આવે છે, બટ ઇટ ઇઝ અ મિસકન્સેપ્શન. સો આપણે સૌથી પહેલું શું લઈએ? ઇન્ટિમેશન ઓફ મિસ્ટેક બાય ટોપ ઓથોરિટી ઇઝ મેમો. આ જે આપણું છે એ શું છે? મિસકન્સેપ્શન. ઇન્ટિમેશન ઓફ મિસ્ટેક બાય ટોપ ઓથોરિટી ઇન રાઇટિંગ ઇઝ નોન એઝ મેમો. આપણે એવું માનીએ કે જ્યારે પણ ટોપ ઓથોરિટી આપણને આપણી મિસ્ટેક રિટર્નમાં આપે તો એ મેમો છે, એ મિસકન્સેપ્શન છે. યસ, આ છે ખરી, એવું નથી કે સાવ નથી જ તે, પણ એકલું આ પણ નથી. આપણે એને એકલું નેગેટિવ બનાવી દીધું છે, સાવ 100% નેગેટિવ પણ નથી. તો એકચ્યુઅલ છે શું? તો નેક્સ્ટ પેરેગ્રાફ, મેમો ઇઝ અ લેટર રિટન બાય અ સિનિયર ઓફિસર ટુ અ સબોર્ડિનેટ ઓર વાઇસ વર્સા, ઓર એમ્પ્લોઇઝ હેવિંગ ઇક્વલ સ્ટેટસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન કોમ્યુનિકેટ્સ ઇન આઈધર અ ફોર્મલ ઓર ઇન્ફોર્મલ લેટર. આખા મિનિંગમાં ક્યાંય તમને મિસ્ટેક, એરર, વોર્નિંગ એવો કોઈ વર્ડ સાંભળવા મળ્યો છે? નહીં. તો હવે એનો મિનિંગ શું થાય છે? લેટર રિટન બાય સિનિયર ઓફિસર ટુ અ સબોર્ડિનેટ, એટલે લેટર રિટન બાય સિનિયર ઓફિસર ટુ સબોર્ડિનેટ. સેમ વે જોજો, સબોર્ડિનેટ કોને કહેવાય? જે આપણી સમકક્ષ હોય, આપણી જેવી જ પોઝિશનમાં હોય અથવા તો આપણી કરતા નીચે હોય. પણ અહીંયા ક્લિયર કટ કીધું છે કે લેટર રિટન બાય એ સિનિયર ઓફિસર ટુ અ સબોર્ડિનેટ ઓર વાઇસ વર્સા, એટલે કે ઘણી વખત સબોર્ડિનેટ છે એ પોતાના સિનિયર ઓફિસરને લેટર લખે છે. પણ શું કીધું છે એને? એમ્પ્લોઈઝ હેવિંગ ઇક્વલ સ્ટેટસ, એટલે કે એનો મતલબ આ સિનિયર ઓફિસર અને આ સબોર્ડિનેટ અથવા તો જે એમ્પ્લોય છે એની પોઝિશન છે, એની પોસ્ટ છે, એ આ સિનિયર ઓફિસર જેટલી જ છે. ફરી વખત જો તો મેમો ઇઝ અ લેટર રિટન બાય સિનિયર ઓફિસર, લેટર રિટન બાય સિનિયર ઓફિસર ટુ અ સબોર્ડિનેટ ઓર વાઇસ વર્સા, એટલે કે સબોર્ડિનેટ છે એના સિનિયર ઓફિસરને લખે છે, ઓર એમ્પ્લોય હેવિંગ ઇક્વલ સ્ટેટસ, એટલે કે એને સિનિયર ઓફિસર અથવા તો સબોર્ડિનેટ જેટલું ઇક્વલ સ્ટેટસ હોવું જોઈએ ઇન ધ ઓર્ગેનાઇઝેશન કમ્યુનિકેશન્સ ઇન આઈધર એમ્પ્લોય હેવિંગ ઇક્વલ સ્ટેટસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન having equal status in the organization communicates
आइधर इन फॉर्मल और इनफॉर्मल लेटर तो एने मेमो कहवाय छे। मिसकंसेप्शन हतो तो आ शुं थशे ट्रू मीनिंग फर्स्ट ऑफ ऑल तमे समझी गया छो तो एवी रीतना तमे पहला लखी लो एटले पछी तमने ई अंडरस्टेन्डिंग छे क्लियर कट समझाई जाय। नाउ मूव टू द नेक्स्ट पेज डेट इज ऑन पेज नंबर 38। आई होप तमे लखी लीधो हशे, ना लख्यू होय तो पॉज करीन लखी लेजो। હવે મેમો પછી મીનિંગ ઓફ મેમો પછી નેક્સ્ટ છે એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમો। હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એ મેમો। કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમોની અંદર હવે આપણે ડિસ્કશન કરીએ। સૌથી પહેલો પોઈન્ટ, મેમો ઇઝ અ લેટર રિટન ફોર્મલી ઓર ઇનફોર્મલી, એટલે કે આ વસ્તુ એવી છે કે એક ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે સુપિરિયર અને સબોર્ડિનેટ્સ એકબીજા સાથે લોંગર પીરિયડ ઓફ ટાઈમ સુધી વર્ક કરતા હોય તો ફોર્મલ મેમો એટલે એક એવો મેમો કે જે રજિસ્ટર્ડ થયેલો હોય છે। હવેના ટાઈમની અંદર, પહેલાના સમયમાં શું હતું હું તમને સમજાવું કે એક ઓફિસર છે એ એના સબોર્ડિનેટ્સને મેમો ઇસ્યુ કરે છે તો એની એક કોપી એ હાયર ઓથોરિટીને અથવા તો રજિસ્ટ્રારને મોકલે છે, જેનાથીને જે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે એ રેકોર્ડ કરે છે કે કેટલું કેટલું વર્ક થયું છે અથવા તો કેટલા મેમોસ ટોટલ પર્ટિક્યુલર પર્સનની ઇસ્યુ થયા છે। બીજો ઇન્ફોર્મલ મેમો એટલે શું, તો કે હોય રિટર્નમાં તે પણ એની કોપી કોઈને ના મોકલી, એ ખાલી ડરાવવા ધમકાવવા માટે થઈને યુઝ કર્યો અથવા તો કોઈક એવી ફેવર માગવાની વાત છે, સમજો તો। ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા હોય ત્યારે એમની વચ્ચે ઇન્ફોર્મલ રિલેશનશીપ પણ હોય છે અને એ ઇન્ફોર્મલ રિલેશનશીપના ભાગરૂપે આપણે કેમ આપણા ફ્રેન્ડને કહેતા હોય કે તું મને તારી ફેર બુક આપજે। ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે એટલા બધા હોશિયાર છે કે તમે સમજો એમ કે એમને એવું લાગે છે કે ટીચર્સને કાંઈ ખબર જ નથી પડતી। ટેસ્ટ આપી હોય તો એક સ્ટુડન્ટની જે PDF ફાઇલ છે એ બીજો સ્ટુડન્ટ લે છે, એમ જ કોપી કરે છે, ઘણા તો એ પણ તસ્દી નથી લેતા, આની PDF આવે એની બેઠે બેઠે સેન્ડ કરે, અને ટીચર્સ તો ક્યારેય ચેક નહીં કરતા હોય। એક દિવસમાં જો 150 પેપર્સ પણ ચેક કરવાના હોય ને તો પણ ટીચર્સને દરેક પેપરની હેન્ડરાઇટિંગ અને સ્ટાઇલ ખબર હોય, પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન। તમે સ્માર્ટ બનો છો તો અમે ઓલરેડી તમારી કરતાં સ્માર્ટર જ છીએ, પણ આ મતલબ શું છે, બીઈંગ અ ક્લાસમેટ ઇઝ અ ફોર્મલ રિલેશનશીપ બટ હેવિંગ અ ફ્રેન્ડશીપ મોર દેન ધેટ ઇઝ અ ઇન્ફોર્મલ રિલેશનશીપ, અને તમે એની ફેવર માગો છો। ઘણી વખત આપણે કમ્પલસરી રિટર્નમાં જ એકબીજા સાથે ડિસ્કશન ને બધું કરવું પડતું હોય છે, એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને સૌથી પહેલું એવું કીધું છે કે મેમો ઇઝ અ લેટર રિટર્ન ફોર્મલી ઓર ઇન્ફોર્મલી, એટલે કે તમે કાં તો ઓફિશિયલી લખો છો અથવા તો અનઓફિશિયલી સુપિરિયર છે એ સબોર્ડિનેટ્સને અથવા તો સબોર્ડિનેટ્સ છે એ સુપિરિયર્સને એ છે। સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો મેમો ઇઝ ઇસ્યુડ બાય અ સબોર્ડિનેટ ઓફિસર ટુ અ સોરી ઇસ્યુડ બાય અ સિનિયર ઓફિસર ટુ અ સબોર્ડિનેટ એમ્પ્લોય। તમારા મતે મેમો નેગેટિવ છે, પણ પોઝિટિવલી મેમો લ્યો તો મેમો ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન,
दैट इज कन्वेड टू अ सबोर्डिनेट। कोई ऑर्गेनाइजेशन नी अंदर जारे टार्गेट सेटअप करवामां आवे अने टार्गेट नू जारे एलोटमेंट थाय, से फॉर एक्जाम्पल इफ द टार्गेट ऑफ 100% इज सेटअप बाय टॉप ऑथोरिटी, देन आउट ऑफ दिस 100% दे डिस्ट्रीब्यूटेड अमोंग्स द 10 एम्प्लॉइज एज अ 10% फॉर ईच। तो कोने केटलू वर्क आयु छे एनी रिटर्न इन्फॉर्मेशन आपवी ने एने पण मेमो कहेवाय। એને નોટિસ ન કહી શકાય કેમ કે નોટિસ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ માટે હોય છે, આ પાર્ટ ઓફ અ ડ્યુટી હોવાથી એ પણ થાય। એટલે તો આપણે મિનિંગમાં પણ લખ્યું છે કે લેટર રિટર્ન બાય, એક એવો લેટર છે કે જેમાં કોઈ ઇન્ફોર્મેશન કન્વે કરવામાં આવી છે અથવા તો કોઈક ઇન્ફોર્મેશન પાસ ઓન થાય છે એમ્પ્લોયી સુધી। મેમો ઇઝ ઇશ્યુડ બાય સિનિયર ઓફિસર, તમારો જે એક્ઝેક્ટ ઉપરનો જે સબોર્ડિનેટ હોય, તમે જનરલી બધા ન્યૂઝ સોરી બધા મૂવીઝમાં વેબ સિરીઝમાં એ બધામાં જોવો છો કે મેજોરિટી બધા થ્રિલર વેબ સિરીઝ જોતા હોય, પોલીસની લાઈફ બતાવે છે, એમાં એમના જે સુપિરિયર ઓથોરિટીઝ હોય છે એમને શો કોઝ નોટિસ પણ આપતા હોય છે, વોર્નિંગ મેમોસ પણ આપતા હોય, અને કંઈક અસાઇનમેન્ટ ઓફ ટાસ્ક થઈ હોય છે, કોઈ કેસનું અસાઇનમેન્ટ થયું તો એના રિલેટેડ લેટર્સ પણ આપતા હોય। તો આ બધી વસ્તુ શું છે, આ બધી વસ્તુ પાર્ટ ઓફ અ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે કે જેમાં સિનિયર ઓફિસર છે પોતાના સબોર્ડિનેટ્સને લેટર લખે છે, એટલે મેમો ઇઝ ઇશ્યુડ બાય સિનિયર ઓફિસર ટુ એ સબોર્ડિનેટ એમ્પ્લોયી। થર્ડ પોઈન્ટ, સમટાઈમ્સ એમ્પ્લોયીઝ ઓલ્સો ગીવ મેમો ટુ ધેર હાયર ઓફિસર regarding the solution of their problems and rights। હવે સમજો તો આપણે મિનિંગમાં શું લખ્યું હતું કે મેમો ઇઝ ઇશ્યુડ બાય સિનિયર ઓફિસર્સ ટુ સબોર્ડિનેટ ઓર વાઇસ વર્સા। તો અમુક કેસ એવા પણ છે કે જેમાં રિપોર્ટિંગની સાથે સાથે આપણને એવું લાગતું હોય કે મારું કોઈક સજેશન છે કે મારી કોઈક ઇન્સ્ટ્રક્શન છે અથવા તો મારો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે મારે મારા સિનિયર ઓફિસર સાથે શેર કરવો જોઈએ એવું આપણને ફીલ થાય। તો અહીંયા થર્ડ પોઈન્ટ શું કીધો છે, સમટાઈમ્સ એમ્પ્લોઈઝ ઓલ્સો ગીવ મેમો ટુ ધેર હાયર ઓફિસર, અમુક વખતે એમ્પ્લોયી એના હાયર ઓફિસર્સને મેમો આપે છે રિગાર્ડિંગ ધ સોલ્યુશન ઓફ ધેર પ્રોબ્લેમ્સ એન્ડ રાઇટ્સ। હવે શું થયું, તો ઘણી વખત સિનિયર ઓફિસરને પણ કંઈક પ્રોબ્લેમ ઇશ્યુ થતા હોય છે, એમ જ જે એમ્પ્લોયીઝ હોય એમના અમુક રાઇટ્સ હોય, જ્યારે તમે જોબ જોઈન કરો છો ત્યારે તમને જે ઓફર લેટર મળે છે, જે જોઈનિંગ લેટર મળે છે, એ લેટર માટે થઈને જે રાઇટ્સ હોય છે એ રાઇટ્સ તમને ઘણી વખત ન મળતા હોય, જેમ કે તમને કોઈક વર્ક પ્લેસનું કીધું હોય અને બીજા વર્ક પ્લેસ પર બેસાડી દીધા હોય, તમને કોઈક વર્ક માટે સ્પેસિફિકલી અપોઈન્ટ કર્યા છે અને એ સિવાયનું કોઈક વર્ક તમારી પાસે કરાવે છે, તો આવા સંજોગોમાં તમારે તમારા રાઇટ્સ માટે થઈને ફાઇટ કરવી પડે। એ સિવાય તમે જ્યારે વર્ક કરતા હો ત્યારે તમને કંઈક પ્રોબ્લેમ, કોઈક ઇશ્યુઝ, કોઈક ચેલેન્જ છે જે તમારે ફેસ કરવી પડે છે અને એ તમારી પ્રોડક્ટિવિટી અને મેન્ટલ સ્ટ્રેસને ઇફેક્ટ કરે છે, તો આવા સંજોગોમાં જ્યારે તમને તમારા રાઇટ્સ પ્રોપરલી નથી મળતા અને તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પણ પ્રોપરલી ન થતા હોય એવા સંજોગોમાં બીઈંગ અ સબોર્ડિનેટ, તમે ભલે એના કરતાં નીચેની પોઝિશન પર છો બટ બીઈંગ અ સબોર્ડિનેટ એમને એમના હાયર ઓથોરિટીઝને પણ મેમો ઇશ્યુ કરી શકે છે। સમટાઈમ્સ એમ્પ્લોયી ઓલ્સો ગીવ્સ મેમો, હંમેશનું નથી કીધું, સમટાઈમ્સ આવા સર્કમસ્ટન્સીસ ક્યારેક જ બનતા હોય છે ઓર્ગેનાઇઝેશન, એટલે સમટાઈમ્સ એમ્પ્લોયી ઓલ્સો ગીવ મેમો ટુ ધેર હાયર ઓફિસર રિગાર્ડિંગ ધ સોલ્યુશન ઓફ ધેર પ્રોબ્લેમ્સ એન્ડ રાઇટ્સ। તો પોતાના પ્રોબ્લેમના સોલ્યુશન માટે થઈને પણ એ લેટર લખે છે અને પોતાના રાઇટ માટે થઈને ફાઇટ કરતા હોય ત્યારે પણ એ મેમો ઇશ્યુ કરે છે। ફોર્થ પોઈન્ટ, મેમો ઇઝ ઓલ્સો સર્ક્યુલેટેડ બિટવીન એમ્પ્લોયીઝ હેવિંગ ઇક્વલ સ્ટેટસ, એક જ ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં લોકો કામ કરે છે
પ્રોડક્શન મેનેજર, હ્યુમન રિસોર્સ મેનેજર, માર્કેટિંગ મેનેજર અને ફાઇનાન્સ મેનેજર. આમ ચાર ડિપાર્ટમેન્ટના ચાર ઓથોરિટીઝ છે, જેના દરેકના એક એક મેનેજર્સ છે. હવે માર્કેટિંગ મેનેજમેન્ટવાળાએ માર્કેટમાંથીને કંઈક રિસર્ચ કર્યું અને એને ખબર પડી કે આપણે નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી છે, તો એને ફિફ્થ ડિપાર્ટમેન્ટ છે જે R&D ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એની સાથે વાત કરી કે માર્કેટમાં અત્યારે આ ટાઈપની ડિમાન્ડ છે અને આપણે ડિમાન્ડ રિલેટેડ પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં મૂકવાની છે, તો તમે પહેલાં એ માર્કેટનો અરે એ પ્રોડક્ટનો ઇન્ટ્રોડક્ટરી સ્ટેજ જુઓ કે કોમર્શિયલી આવી પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં વેચવી પોસિબલ છે કે નહીં. એટલે R&Dવાળા અને માર્કેટિંગવાળા સાથે બેસીને કેવી રીતના પ્રોડક્ટ ડેવલપમેન્ટ થાય એનું આખું પ્રોપર પ્લાનિંગ કરે, તો આ સંજોગોમાં માર્કેટિંગ મેનેજરે R&D મેનેજરને મેમો આપ્યો ગણાય, લેટર લખ્યો ગણાય, કે જેમાં એને ઇન્ફોર્મ કર્યું છે કે અમે માર્કેટ સર્વે કર્યો છે અને માર્કેટ સર્વેના હિસાબે આપણે અમુક સ્પેસિફિક પ્રોડક્ટ છે એનું ડેવલપમેન્ટ ડિઝાઇનિંગ કરવાનું છે. ડન, એટલે પહેલો ફેસ કમ્પ્લીટ થયો. હવે જ્યારે એ લોકોએ એ પ્રોડક્ટનું ટેસ્ટિંગ ને બધું કરવું હતું, એના માટે એને ફંડની રિક્વાયરમેન્ટ હતી. એટલે એમણે R&D ડિપાર્ટમેન્ટનો જે મેનેજર છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના મેનેજરને મેમો આપશે, સોરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને, કે હવે આપણે આવી રીતના આ પ્રોડક્ટ ડેવલપ કરવી છે તો એના માટે આટલું ફંડ જોશે, કેમકે અમારે રિસર્ચ કરવાનું છે. એટલે પછી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે એને ફંડ આપશે, એટલે આ મેમો થયું. રિસર્ચવાળાએ બધું રિસર્ચ કરી અને આખી પ્રોડક્ટ ડેવલપ કરી પછી એણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મેમો આપ્યો કે હવે આપણી પ્રોડક્ટ રેડી થઈ છે, એ તમે આવીને ચેક કરો કે એનું પ્રોડક્શન કેમ થશે. એટલે પ્રોડક્શનવાળો HRવાળાને મેમો આપે છે કે મારે માણસો જોવે છે. ફાઇનાન્સવાળાને મેમો આપે છે કે મારે રો મટીરિયલ ને લેબરને બધું પરચેસ કરવા માટે ફંડ જોવે છે. ને આવી રીતના એક જ ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ ઇન્ટર ડિપાર્ટમેન્ટના જે બધા એમ્પ્લોઈઝ છે એ એકબીજા સાથે આવી રીતના મેમો સર્ક્યુલેટિંગ કરીને વાત કરતા. હોપસો તમને સમજાણું હશે, બાકી કાંઈ ન સમજાય તો એટલું યાદ રાખો કે પ્રોડક્શનવાળાને પ્રોડક્શન કરવું છે એના માટે ફંડ જોશે તો એ ફાઇનાન્સવાળાને મેમો લખશે કે મને ફંડ આપ. એના માટે માણસો જોશે તો HRવાળાને કહેશે કે માણસો જોઈએ છે. પ્રોડક્ટ જ્યારે બની જશે ત્યારે માર્કેટિંગવાળાને કહેવું પડશે કે આને સેલ કરવાની છે, એટલે એ માર્કેટિંગવાળાને મેમો આપશે કે સેલ કરવાની. આવી જ રીતના આ લોકો એકબીજાને ઇન્ટરનલી લેટર ઇન્ફોર્મિંગ ટુ ધ ઇન્ફોર્મેશન આપતા હોય છે. એટલે ફોર્થ પોઈન્ટ જુઓ તો હંમેશા એવું જ નથી હોતું કે સિનિયર ઓફિસર સબોર્ડિનેટ્સને મેમો આપે. અહીંયા આગળ એવું પણ કીધું છે કે મેમો ઇઝ ઓલ્સો સર્ક્યુલેટેડ બિટવીન એમ્પ્લોઈઝ. એક જ લેવલના સરખે સરખા એમ્પ્લોઈઝ હોય, પછી એ ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય, ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ હોય કે ઓફિસર્સ હોય, પણ સમકક્ષ હોવા જોઈએ. એટલે કે એક જ પોઝિશન પર, એક જ સ્કૂલના જેટલા પણ સબ્જેક્ટ ટીચર છે એ બધા સેમ પોઝિશન પર, તો એકબીજાને મેમો સર્ક્યુલેટ કરી શકે છે. ફિફ્થ પોઈન્ટ, ધ સોલ ઓબ્જેક્ટિવ ઓફ મેમો ઇઝ ટુ રિમાઇન્ડ સ્પેસિફિક ઇસ્યુઝ ટુ હોમ ઇટ ઇઝ એડ્રેસ્ડ ટુ. આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે મિસકન્સેપ્શન શું છે, તો કે આપણે મેમોને નેગેટિવલી લઈએ છીએ. રિયાલિટી શું છે, તો કે મેમો પોઝિટિવ છે. તો આ સંજોગોમાં હવે તમે વિચારો કે જો મેમો પોઝિટિવ હોય તો એકચ્યુઅલમાં મેમો છે શું, તો ફિફ્થ પોઈન્ટ છે એ તમારો આખો ડાઉટ ક્લિયર કરે છે. ધ સોલ ઓબ્જેક્ટિવ ઓફ મેમો ઇઝ ટુ રિમાઇન્ડ સ્પેસિફિક ઇશ્યુ. પ્રોડક્શનવાળાએ ફંડ માટે થઈને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટવાળા સાથે રૂબરૂ વાત કરી હતી, એને જઈને કીધું હતું કે નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવા માટે મારે મશીન્સ લેવા પડશે, રો મટીરિયલ પરચેસ કરવા પડશે, હ્યુમન રિસોર્સ જોશે જેને મારે બધાને વેજીસ સેલરી આપવી પડશે, તો તમે એના માટે મને ફંડ આપશો. વિધિન 3 ડેઝમાં તમે મને જવાબ આપજો. એટલે 3 ડેઝનો એન્ડ આવે ત્યારે બહુ જેન્ટલ રિમાઇન્ડર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સવાળાને આપશે, રૂડલી નહીં, ફોન કરીને ધમકાવી નથી મારવાનો. 3 દિવસ પહેલાં તમને કામ સોંપ્યું હતું, તમે શું કરો છો ને,
તમને ભાન પડે ને અહીંયા પ્રોડક્શન અટકીને ઊભું છે ને કંપની કેમ કામ કરશે ને એવું. ઇટ્સ અ જેન્ટલ રિમાઇન્ડર ઇન ધ ફોર્મ ઓફ અ મેમો વેર ધ પ્રોડક્શન મેનેજર અર્જીસ ટુ ધીસ ફાઇનાન્સ મેનેજર ટુ ઇશ્યુ ધ ફંડ. એટલે શું કીધું, સોલ ઓબ્જેક્ટિવ ઓફ અ મેમો ઇઝ ટુ રિમાઇન્ડ સ્પેસિફિક ઇશ્યુ. ધમકી નથી દેવાની, વોર્નિંગ નથી દેવાની, નોટિસ નથી, ખાલી જેન્ટલ રિમાઇન્ડર દેવાનું છે. હુમ ઇટ ઇઝ એડ્રેસ ટુ, એટલે કે જેને લખવામાં આવ્યું છે એને જેન્ટલ રિમાઇન્ડર આપવા માટે થઈને મેમો યુઝ થાય છે, નહીં કે ધમકાવવા માટે થઈને. એટલે મેમો મેં તમને જેમ કીધું એમ કે લેટર ઇન્ફોર્મિંગ છે, બની શકે એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા હોય, બધાની પ્રાયોરિટીઝ અલગ અલગ હોય છે, એમની વર્કિંગ મેથડ વર્કિંગ સ્ટાઇલ અલગ અલગ હોય, એવા સંજોગોમાં આપણે કોઈના ઉપર ઝાડ ના થઈ શકીએ કે મારું કામ કેમ ના કર્યું, આપણે ખાલી એને રિમાઇન્ડ આપી શકીએ. સિક્સ્થ પોઈન્ટ, મેમો ઇઝ રિટન ઇન સિમ્પલ યુઝ ઇટ સ્ટાઇલ. હવે તો બહુ સ્પેસિફિક થઈ ગયું છે, કેમ કે હવે મેમો છે એ જનરલી ઈમેઇલ થ્રુ થવા માંડ્યો છે, કે જ્યાં એક એમ્પ્લોય બીજા એમ્પ્લોયને થ્રુ ઈમેઇલ ઇન્ફોર્મેશન પાસ ઓન કરે છે અને એના પર એક્ટ કરે છે. જે આપણે આની પહેલાં વાત થઈ હતી કે ઓફિશિયલી મેમો આપણે આપતા હોઈએ તો એની કોપી આપણે સુપિરિયર ઓથોરિટીને સેન્ડ કરવાની હોય, તો આમાં આપણે સીસી એટલે કે કાર્બન કોપી અને બીસીસી એવી રીતના તમે જ્યારે મેઇલ લખતા હો ને ત્યાં ઉપર ફ્રોમ એટલે તમારું મેઇલ આઈડી, ટુ એટલે સામેવાળાનું મેઇલ આઈડી, પછી નીચે સીસી ને બીસીસી. તો એમાં તમારે જેમને સીસીમાં રાખવાના છે એમને તમે મેન્શન કરી અને મોકલી શકો. આની અંદર બહુ બધી ફોર્માલિટીઝ નથી હોતી, કોઈ પણ જાતના બહુ લાંબા લાંબા ફોર્મેટ નથી હોતા, બહુ સિમ્પલ હોય છે સ્ટાઇલ. એટલે એને શું કીધું, મેમો ઇઝ રિટન ઇન અ સિમ્પલ યુસેજ સ્ટાઇલ. સામાન્ય રીતે જેવી રીતના આપણે નોર્મલ કોન્વર્ઝેશન કરતા એવી જ રીતના મેમો છે એ પણ ભાષણ કરતો. સેવન્થ, ધ ડિટેલ ઓફ મેમો આર રિટન ઇન બ્રીફ એન્ડ ટુ ધ પોઈન્ટ. આમાં આપણે આપણો ઇન્ટ્રોડક્શન નથી આપવાનો, સામેવાળો આપણને ઓળખે છે. આમાં આપણે બહુ લાંબી લપ્પન છપ્પન કરવાની નથી, મોટા મોટા પેજ ભરવાના નથી. ઘણી વખત મેમો કેવો હોય સમજો તમે, આમાં જેનું ફોર્મેટ આપ્યું ને એમ જ હોય, એક પેજ હોય ને એફોર સાઇઝ, એના બે ભાગ કરી અને બેમાં અલગ અલગ મેમો બને, ઘણી વાર એનાથી નાનો હોય તો ત્રણ, એક પેજના ત્રણ પાર્ટ થાય, આટલો શોર્ટ એન્ડ સિમ્પલ સાવ નાનો એવો મેમો. એમાં ટુ ધ પોઈન્ટ આપણે બહુ મોટા મોટા ઇસ્યુ આ છે તે છે ડિસ્કસ ન કરવાનો, એ બધું રૂબરૂમાં હોય. આમાં બધા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાની હોય, એટલે કે આપણે એ વ્યક્તિની સાથે જે આપણા ફોર્મલ રિલેશનશીપ છે એનું ખાલી રિમાઇન્ડર આપવાનું છે. તો એ તમે બહુ બ્રીફ એટલે કે બહુ શોર્ટમાં અને ટુ ધ પોઈન્ટ એટલે કે વાતે વાત જ દે ખાલી. ઘણા ખબર ને આપણે ફોન કરીએ સામે હેલો બેલો કંઈ બોલે જ નહીં, સીધો બોલ બોલ કામું છે ક્યાંથી શરૂ ભાઈ, આપણે એ જ કંઈ કરવાની. આપણે કોઈ લાંબી લપ્પન જપ્પન કેમ છો મજામાં છો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય ઝૂલેલાલ કાંઈ નહીં, બરાબર છે, હું આ ડિપાર્ટમેન્ટનો આ માણસ આ છે એ બધું એમાં હોય જ મેન્શન, ટુ અને ફ્રોમમાં બધું આવી જાય. એક જ ડિપાર્ટમેન્ટના લોકો છે એટલે બહુ બ્રીફ એટલે કે શોર્ટ અને ટુ ધ પોઈન્ટ મેમો આપણે ઇશ્યુ કરવાનો રહેશે. આવી રીતના આપણે એના સાથે સાથે સેવન કેરેક્ટરિસ્ટિક્સ છે એ ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ નેસેસરી ટુ મેન્શન ઇન મેમો. હવે આ વસ્તુ ખાસ લાઈન કરજો, અને આ પેરેગ્રાફ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, કેમ કે એની અંદર તમને એણે કીધું છે કે કયા કયા પોઈન્ટ છે જે મેમોમાં કમ્પલસરી લખવાના છે. ઇટ ઇઝ નેસેસરી ટુ મેન્શન ઇન અ મેમો ધ નેમ ઓફ ધ એમ્પ્લોયી, બંનેને જે એમ્પ્લોયી મેમો ઇસ્યુ કરે છે એ અને જે એમ્પ્લોયીને મેમો ઇસ્યુ થાય છે એ બંનેના નેમ હોવા જોઈએ. ધ ડેઝિગ્નેશન, કઈ પોસ્ટ ઉપરથી ભાઈ લખે છે, એન્ડ ધ ડિપાર્ટમેન્ટ. તો શું થયું, નેમ ઓફ ધ એમ્પ્લોયી સમજો કે વૈભવ શાહ, ડેઝિગ્નેશન
તો કે પ્રોડક્શન મેનેજર ડિપાર્ટમેન્ટ, તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્શન ધ નેમ ઓફ ધ પર્સન ઇશ્યુઇંગ ધ મેમો. મેં શું કીધું, સામેવાળી વ્યક્તિ, નેમ ઓફ ધ પર્સન ઇશ્યુઇંગ ધ મેમો વિથ ધ સિગ્નેચર. ઓકે, સોરી, એટલે કે જે વ્યક્તિ લેટર લખે છે, જે વ્યક્તિ મેમો ઇશ્યુ કરે છે, એની ઇન્ફોર્મેશનની વાત છે કે એનું નામ, એનું ડેઝિગ્નેશન, એનું ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે નેમ ઓફ ધ પર્સન ઇશ્યુઇંગ ધ મેમો. એમ કેમ કે ઉપર તો આપણે એનું સીધે સીધું ડેઝિગ્નેશન લખ્યું છે કોણ કરે છે અને સિગ્નેચર. નોર્મલી ધ મેમોરેન્ડમ ઇઝ રિટન ઇન અ પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ, ધ ફોર્મેટ ઇઝ બિલો. એટલે મેમોનું ફૂલ ફોર્મ મેમોરેન્ડમ પણ આપણે કહી શકીએ છીએ, અને મેમોરેન્ડમ લખવા માટેનું એક સ્પેસિફિક ફોર્મેટ છે એ નીચે આપ્યું છે, એને પણ માર્ક કરી દો ઇમ્પોર્ટન્ટ. એવું પણ જોવામાં આવ્યું છે કે 3 માર્ક્સ અને 4 માર્ક્સની અંદર એ લોકો પરફોર્મા ઓફ મેમો પૂછે છે. પરફોર્મા એટલે કે ફોર્મેટ, પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ ઓફ મેમો, કે જ્યાં આગળ ખાલી અને ખાલી જેવી રીતનું આમાં બ્લેન્ક ફોર્મેટ આપ્યું છે પેજ નંબર 38 પર, એ બેઠે બેઠું છાપી દેવાનું, એના 3 to 4 માર્ક્સ મળશે. એટલે કે પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ ઓફ મેમો, કેમ કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશનમાં પ્રી ફોર્મેટેડ જ હોય, બધાના ડેસ્કમાં પડ્યું જ હોય, એને ખાલી કાઢીને વસ્તુ લખીને સિગ્નેચર કરીને મોકલી દેવા, બધું અરેન્જ કરવાની જરૂર નથી. પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ જોઈને અહીંયા લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું, અને એના મોડેલ લેટર્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. તો સૌથી પહેલાં નેમ ઓફ ધ કંપની એટલે કે હેડિંગ આવશે. ઓબ્વિયસ એડ્રેસ તમે એક જ લાઇનમાં લખશો તો ચાલશે, કેમ કે તમારે લેટર ક્યાંય બીજે પોસ્ટ નથી કરવાનો, ત્યાં ત્યાં જ હોય છે. એટલે સ્પેસિફિકલી સમજો ને તમે કે હું એવું લખું કાળા નાળા ભાવનગર તો પણ ચાલે. નેમ ઓફ ધ કંપનીની એક્ઝેક્ટ નીચે લેફ્ટ હેન્ડ સાઈડ ટુ એટલે કોને લખવામાં આવ્યું છે, એની એક્ઝેક્ટ નીચે સેન્ટ થ્રુ અથવા તો ફ્રોમ, બેમાંથી કોઈ પણ ચાલે, સેન્ટ થ્રુ પણ ચાલે અને ફોર્મ પણ ચાલે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આવ્યું. હવે ઓલું બધું ભૂલી જાઓ, હેડિંગ ડેટ આ છે, હવે સ્પેસિફિકલી મેમોનું આ ફોર્મેટ યાદ રાખવાનું છે, અને જો એક્ઝામમાં કોઈ મેમો લખવાનું પૂછવામાં આવે તો આ ફોર્મેટમાં લખવાનું છે. એટલે સૌથી પહેલા નેમ ઓફ ધ કંપની એટલે કે હેડિંગ, અને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ટુ, એની નીચે ફ્રોમ. ટુ એટલે રિસીવર, ફ્રોમ એટલે સેન્ડર. સામેની બાજુ રાઈટ હેન્ડ સાઈડ જઈએ તો રેફરન્સ નંબર. એક જ ઓર્ગેનાઇઝેશનમાં સેમ ડિપાર્ટમેન્ટમાંથી સેમ વ્યક્તિને કેટલી બધી વખત લેટર જતા, તો કયા લેટર છે એનો રેફરન્સમાં છે, એના એમાં એ લોકો સ્પેસિફિકલી હાઇફન કરીને લખતા હોય છે કે ક્યારે ક્યારનો રેફરન્સ નંબર છે અને ડેટ. આટલી વસ્તુ સૌથી પહેલાં ખાસ દરેકમાં આવશે. અહીંયા નેમ ઓફ ધ કંપનીમાં કંપનીનું નેમ, એડ્રેસ, ટુ એટલે કે કોણ છે સામેવાળો, ફ્રોમ એટલે કે કોણે લખ્યું છે, રેફરન્સ નંબર કે જેના ઉપરથી ખબર પડશે કે કયા લેટરના રેફરન્સ થ્રુ આ ચાલે છે, અને પછી ડેટ. આટલી વસ્તુ લખાઈ ગયા પછી એક્ઝેક્ટ મિડલમાં સબ્જેક્ટ લખવાનો છે. યાદ રાખજો કે આપણે જે લેટર લખીએ છીએ એ સ્પેસિફિક છે, ટુ ધ પોઈન્ટ. એટલે જે સબ્જેક્ટ માટે થઈને તમે લખો છો એ ટુ ધ પોઈન્ટ લખવાનો છે. એ એક્ઝેક્ટ મિડલમાં રિસીવર આમાં છે ને, તમે એક એક લાઈન છોડી શકો છો, ન છોડો તો પણ ચાલે, પણ નીટ એન્ડ ક્લિયર લખજો. ટુ નેમ ઓફ ધ કંપની, પછી તરત ટુ, પછી તરત ફોર્મ, રેફરન્સ નંબર અને ડેટ. પછી એક લાઈન છોડીને લખો તો પણ ચાલે, અને ડાયરેક્ટ લખો તો પણ ચાલે. સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી મેઇન કયા કયા પોઈન્ટ અંદર કવર થાય છે, 1, 2, 3. એકથી ઓછો પોઈન્ટ ના હોય, 3થી વધારે પોઈન્ટ ના હોય, કેમ કે મેમોની એક લિમિટ હોય, આ કાંઈ લેટર નથી કે જે 10-12 પોઈન્ટનો હોય. મિનિમમ 1 પોઈન્ટ માટે મેમો થતો, મેક્સિમમ 3 પોઈન્ટ્સ માટે થઈ.
એટલે એ પણ આપણે લખશું. સબ્જેક્ટ લાઈન પછી ઇન્ફોર્મેશન ફોર વિચ ધ મેમો ઇઝ રિટન એ પતે પછી અહીંયા આગળ સિગ્નેચર. ઓબ્વિયસ છે કે જે મેમો ઇશ્યુ કરવાવાળી પાર્ટી છે જેને મેમો લખ્યો છે એની સિગ્નેચર આવશે અને એની નીચે એ વ્યક્તિનું ડેઝિગ્નેશન કે કઈ વ્યક્તિ છે એની પોસ્ટ શું છે એ અને લાસ્ટલી અહીંયા બાજુ કોપી ટુ એટલે કે કોને આની કોપી મોકલવામાં આવી છે. મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું હતું કે આની કોપી જનરલી હાયર ઓથોરિટીસને ખાલી જાણ પૂરતી મોકલવામાં આવતી હોય છે. સો ઇટ ઇઝ ધ પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ ઓફ મેમો દેટ યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન યોર એક્ઝામિનેશન. સો હિયર વિથ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ વી આર કન્ક્લુડિંગ ટુડેઝ સેશન. ઇન ટુડેઝ સેશન વી હેવ સ્ટાર્ટેડ ધ સેશન વિથ ધ મેમો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ અ મેમો. We have discussed the meaning of a memo in a very detailed manner, each and every, including the misconception and the real meaning. Then the characteristics of memo, in which we have discussed the 7 characteristics, and along with them, what will be the different thing that should be included in any of the memo. Then we have checked the particular performa, or we can say predefined format of a memo. Now time for a homework. So meaning of a memo and characteristics of memo one time. Why? The performa of a memo 3 times. શું કામ 3 time? કેમ કે તમે સમજો છો કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ એક વખત તમને એનું પરફોર્મા બહુ ક્લિયરલી આવડી જશે તો આગળ જતા એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન હશે એના પણ સોલ્યુશન તમને બહુ ઇઝીલી આવડશે. એટલે કે આજનું હોમવર્ક છે જે થિયરી પોર્શન છે 37 અને 38માં એ વન ટાઈમ લખવાનું છે, મિનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સ અને ફોર્મેટ છે એ 3 ટાઈમ લખી અને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં સબમિટ કરવાનું રહેશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ એવરીથિંગ. ફરી વખત લેક્ચર જો હોય તો જોઈ શકો છો. પણ આ બધા પોઈન્ટ એવા છે કમ્પલસરી નોટિસ સર્ક્યુલર અને મેમો. તમને એના મિનિંગ ડિફરન્સ અને મોડેલ લેટર્સ ખબર હોવા જોઈએ. તમે જોયું તો નોટિસ છે એ આપણા નોર્મલ લેટર જેવી છે, સર્ક્યુલર છે એનો ફોર્મેટ છે એ થોડું અલગ છે. અમુક પોઈન્ટ જે નોર્મલ લેટરની અંદર આવે છે એ પોઈન્ટ સર્ક્યુલરમાં આવતા નથી, એટલે એ સ્પેસિફિકલી યાદ રાખવું પડશે. ઓબ્વિયસ છે કે બંનેના ઓબ્જેક્ટિવ્સ પણ અલગ છે, જેના માટે નોટિસ હોય એ અલગ ઓબ્જેક્ટિવ હોય, સર્ક્યુલર હોય અલગ ઓબ્જેક્ટિવ હોય, અને પછી છેલ્લે મેમો. તો મેમોનું એક ફિક્સ પરફોર્મા છે, એનું એક ફિક્સ ફોર્મેટ છે જે આપણે લર્ન કરીને યાદ રાખવું પડશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોડેલ લેટર્સથી સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.